પ્રયત્નકુંજ રિમેડિયલ સેન્ટર અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના સહકારથી દિવ્યાંગ બાળકો માટે વિના મૂલ્યે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે આવેલા પ્રયત્નકુંજ રિમેડિયલ સેન્ટર દ્વારા વિકલાંગ બાળકોને પ્રોત્સાહન કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના નિષ્ણાંત ડોક્ટરની ટીમ આવી આ દિવ્યાંગ બાળકોને જીવન જીવવાની પ્રેરણા આપી હતી અને આ સંસ્થામાં 30 થી વધુ દિવ્યાંગ બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુની પ્રદર્શની અને આનંદ મેળામાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આ બાળકોના મનોબળ વધે અને આ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુની પ્રદર્શની આનંદ મેળામાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આ બાળકોમાં મનોબળ વધે. અમદાવાદથી આવેલા નિષ્ણાંત દ્વારા આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ અમે એક ટીમ છે, ગુજરાત સ્પાસ્ટિક સોસાયટી નામની અમારી એક સંસ્થા છે, એમાં અમે બધા મેમ્બર છે. તો અમે જ્યાં જરૂર હોય ત્યાં જઈને જે સેરેબ્રલ પાલ્સી મનબુદ્ધિના બાળકોના વાલીઓ હોય એ વાલીઓને સેમિનાર કરીએ છીએ અને સેમિનાર દ્વારા આ કેમ બાળકને એવી મુશ્કેલી થાય છે અને આ મુશ્કેલી થયા હોય તો એ બાળકને કેવી રીતે તાલીમ આપીએ, આપણે કેવી રીતે આગળ લાવીએ અને બાળક પણ જીવનમાં કંઈ કરી શકે, આપણા સમાજના એક સારો સભ્ય થઈ શકે એવું કેવી રીતે આપણે આખું એનું જીવન પ્લાન કરીએ એના વિષયે વાલીઓને આપણે સમજાવતા હોઈએ છીએ. એના ભાગરૂપે અમે આજે અહીંયા આખી ટીમ આવી છે. પ્રયત્નકુંજ રિમેડિયલ સેન્ટરની શરૂઆત આજથી 4 પૂર્વે એક દિવ્યાંગ દીકરી દ્વારા કરવામાં આવી હતી. અહીં 5 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના બાળકો, દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે, જેમાં આજે 30 થી પણ વધારે બાળકો તાલીમ લઈ રહ્યા છે. દિવ્યાંગ બાળકોને અમે પગભર કરવા માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. પ્રયત્નકુંજ રિમેડિયલ સેન્ટર દ્વારા જુદા જુદી જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિઓમાં બાળકો ખૂબ જ રસભેર અને ઉમંગભેરથી કામ કરે છે. 18 વર્ષથી ઉપરના બાળકોને પૂર્વ વ્યવસાયિક તાલીમ અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે, જેમાં મીણબત્તીના દીવા, પેપર બેગ, રાખડીઓ, કુંજાઓનું ડેકોરેશન, દિવાળીના દીવા આ બધાઓને ડેકોરેટ કરી વેચાણમાં મૂકવામાં આવે છે. 18 વર્ષથી ઉપરના બાળકોને અમે એક્ઝિબિશન, આનંદ મેળામાં ભાગ લેવડાવીએ છીએ, જેથી કરીને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને બાળકોનો ઉત્સાહ વધારીએ છીએ. બાળકોમાં વિશ્વાસ વધે અને તેઓ સંપૂર્ણ રીતે સ્વાવલંબી થાય તે માટેના પ્રયત્નકુંજ રિમેડિયલ સેન્ટર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. મારી છોકરી હેતવી અમિત દેસાઈ પ્રયત્નકુંજ એકેડેમીમાં 4 વર્ષથી ભણે છે અને એને બધો ફેર છે. પહેલાં કંઈ ભૂલતી, હવે આખા વાક્ય બોલે છે અને અમે સ્કૂલથી બહુ ખુશ છે. સ્કૂલમાં ઘણા પ્રોગ્રામ ચાલે છે, તેમાં પણ ભાગ લે છે બધે. ટીચરોનું કામ બહુ સરસ છે. ઉત્તમ પટેલનો રિપોર્ટ, નવસારી.